કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાલકૃષ્ણલાલ કી જય. જે મનુષ્ય પડતી વખતે પગ લપસી પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે, કે સાપ ડંસે ત્યારે, તાવમાં સપડાયેલો હોય ત્યારે, કે ચોટ લાગે ત્યારે વગેરે સમયે વ્યાકુળ બની હરી હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. પડતી વખતે કોઈ કંઈ નુકસાન થાય ત્યારે હાય હાય ન કરો, હરી હરી કરો. ઘરમાં ઉભરાઈ દૂધ ઉભરાઈ જાય ત્યારે માતાજીઓ હાય હાય કરે છે. હાય હાય કરે શું વળવાનું હતું? તેને બદલે હરી હરી કરો, અનાયાસે જ યજ્ઞનું ફળ મળશે. બાકી કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી. હાયમાં સહેજ ફેરફાર કરી માત્ર હરી હરી કરો. આથી અનાયાસે જ નામ સ્મરણ થશે, હરિના નામનો જપ થશે. વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે, મૃતાત્મા પાછળ બહુ હાયાએ કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે. શાસ્ત્રોમાં કીધું પણ છે, મૃત્યુ પછી 13 દિવસ સુધી એ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં નથી જતો. જ્યાં સુધી 13 દિવસ સુધી જે ઘરથી એને મોહ હોય, માયા હોય, મમતા હોય, ત્યાં સુધી એ ઘરની આજુબાજુ સૂક્ષ્મ રૂપે ફર્યા કરે છે, આપણાને જોયા કરે છે કે આપણે શું કરીએ છીએ. જો આ સ્મરણે હાય હાય કરતા હરી હરી કરીએ, હરિનામનું સ્મરણ કરીએ, તો તેનું પુણ્ય એ મૃતાત્માને મળે છે. આજે બહેનો કોઈ રડી જાય ત્યારે, કોઈ મરી જાય ત્યારે બહુ રડે છે. રડવાથી પણ મૃતાત્માને શાંતિ નથી મળતી, મૃતાત્માને શાંતિ પ્રભુ ભજનથી મળે છે. પ્રભુ ભજનથી, હરિનામ સ્મરણથી મળે છે. વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે, મૃતાત્મા પાછળ બહુ હાયાએ ન કરાય. જે હાયાએ કરે છે એનું દુઃખ મૃતાત્માને ખૂબ થાય છે. માટે હરિસ્મરણ કરીએ તો એ પુણ્યાત્માને સદગતિ મળે છે, શાંતિ મળે છે. વિષ્ણુ દૂતોએ અજામિલને યમના દૂતોના પાસમાંથી છોડાવ્યો છે, તેનો ઉદ્ધાર થયો છે. અજામિલ જેવાનો ઉદ્ધાર થયો એ બતાવે છે કે આપણા સનાતન ભાગવત ધર્મમાં કોઈ કેસ હોપલેસ નથી. આપણી આ દવા અક્ષીર છે. સત્કર્મથી અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી. આયુષ્ય બાકી હોવા છતાં પાપકર્મોના ફળરૂપે આવેલું મૃત્યુ ટળે છે, જે રીતે અજામિલનું અપમૃત્યુ ટળ્યું હતું તે રીતે. પાપીને પશ્ચાતાપ થાય તો તેના જીવનમાં એકદમ પલટો આવે છે. માટે કોઈ પણ પાપીનો તિરસ્કાર ન કરો, એના પાપનો તિરસ્કાર કરો. જેમ વ્યસનીથી તિરસ્કાર નથી કરવાનો, એના વ્યસનથી કરવાનો છે. એ રીતે પાપીનો તિરસ્કાર ન કરો, એના પાપનો તિરસ્કાર કરો. અજામિલને અતિશય પશ્ચાતાપ થયો છે, પશ્ચાતાપથી તેના સર્વ પાપો બળી ગયા છે. હવે તે બધું છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો છે. અને એટલે જ કીધું છે, 4 દિન હૈ જિંદગી, હસી ખુશી મેં કાટ લે, મત કિસી કા દિલ દુખા, દર્દ સબકે બાંટ લે, કુછ નહીં હૈ સાથ જાના, એક નેકી કે સિવા, કર ભલા હોગા ભલા, ગાંઠીએ મન મેં બાંધ લે, ગાંઠીએ મન મેં બાંધ લે. અજામિલ હવે નિરસ ભોજન કરતો હતો. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ, જેનું ભોજન નિરસ એનું ભજન સરસ. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ ગઈ, ભગવાન સ્વરૂપમાં સ્થિત થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે.
વિશિષ્ટ માન એ જ વિમાન. અજામિલે નારાયણ નારાયણ જપ કરી પોતાની જીભને સુધારી છે, સાથે સાથે જિંદગીને પણ સુધારી છે. જીભને સમજાવો તો જીભ સુધરે. આપણી લૂલી શ્રીખંડ માંગે તો એને કડવા લીમડાનો રસ આપો ને, સ્વાસ્થ્ય મળશે અને જીભે રામ નામ ચડી જશે. જીભને લીમડાનો રસ પીવડાવશો તો સાત્વિકતા વધશે, દોષો દૂર થશે, બીમારીઓ દૂર થશે અને જીભે રામ નામ ઓટોમેટિક ચડી જશે. ભગવત ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં પણ માન મળે છે. ભગવત કીર્તન કરતા કરતા અજામિલ ભગવત ધામમાં ગયો છે. ભગવત નામનો આશ્રય કરનાર અજામિલ તરી ગયો છે. પહેલા અજાનો અર્થ કરેલો માયા, હવે નામનો આશ્રય કર્યા પછી અજનો અર્થ કર્યો છે બ્રહ્મ. આજે અજામિલ, અજ એટલે બ્રહ્મ, બ્રહ્મ સાથે મળી તે બ્રહ્મરૂપ થયો છે. આ જીવ શિવની, જીવ અને શિવ આજે એક થયા છે. અજામિલ શબ્દના બે અર્થો થાય છે. અજા એટલે કે માયા, એટલે માયામાં ફસાયેલો જીવ. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ શંકરાચાર્યજીએ માયાની વ્યાખ્યા કરેલી છે કે કંચન અને કામિનીમાં જે ફસાયેલો રહે છે તેને જ માયામાં ફસાયેલો જાણવો. કનક અને કામિની આ બે ચીજને એમણે ત્યજવા જેવી જણાવી છે. શંકરાચાર્યજી કહે છે કે બંધાયેલો કોણ, તો જે પાંચ વિષયોમાં આસક્તિ વાળો છે તે. છૂટેલો કોણ, તો જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવેલો છે તે. ઘોર નરક કયું, તો કે પોતાનો જ દેહ, પુત્ર, વિષ્ઠા, માંસ, લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો જેમાં ભરેલા છે. સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું, તો સર્વ તૃષ્ણાઓનો ક્ષય. દારિદ્ર કોણ, તો જેને ઘણી બધી તૃષ્ણાઓ છે તે દારિદ્ર. શ્રીમંત કોણ, તો સદાને માટે સંપૂર્ણ સુખ સંતોષી છે તે શ્રીમંત છે. મોટામાં મોટો રોગ કયો, તો બતાવ્યું છે જન્મ ધારણ કરવો તે મોટામાં મોટો રોગ છે. આ રોગને દૂર કરવાનું ઔષધ કયું, તો કે પરમાત્માના સ્વરૂપનું નામ સ્મરણ, વારંવાર પરમાત્માના સ્વરૂપનું વિચાર કરવો તે. બીજું અજામિલ શબ્દનો અર્થ થાય છે અજ એટલે ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો જીવ, બ્રહ્મમાં લીન થયેલો જીવ તે અજામિલ. સાધુ થવું કઠણ છે, પણ સાધુ જીવન હશે ને તો એક દિવસ જરૂર સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી, બહુ સરળ થવાની જરૂર છે, નિર્મળ થવાની જરૂર છે. જેણે રસો જીત્યા તે બધું જ જીત્યો છે. લૌકિક સુખના પ્રયત્નોમાં સફળતા મળે તો માનજો કે ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા છે, કારણ લૌકિક સુખમાં ફસાયેલો જીવ ઈશ્વર ભજન કરી શકતો નથી. અજામિલનું જીવન સુધર્યું. પોતાના જીવનથી એ જગતને બોધ આપતો ગયો કે અતિશય પાપીએ પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે ચાલો આપણામાં તો નામ લેવા માટે જોઈતી શુદ્ધિ કે ચોકસાઈ નથી, તો રામનામ લેવામાં ફાયદો નથી. અરે દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટે પણ રામ નામનું રટણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં મહારોગ મટી જાય. અતિ પાપી હોય પણ પ્રભુના શરણે જાય, પ્રભુના નામ સ્મરણનો આશરો લે તો તેનો જરૂર ઉદ્ધાર થાય છે. પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભગવાનના નામનો જપ પાપને બાળે છે. જપ અર્થના અનુસંધાને સાથે કરવો જોઈએ. જપનું અનુસંધાન, જપના ભાવાર્થને સાથે રાખવો જોઈએ. દ્રષ્ટાંત તરીકે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રીનાથ નારાયણ વાસુદેવ. હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આ
મહામંત્ર નો જપ અર્થ ને અનુસંધાન સાથે કરવો. કૃષ્ણ એટલે સર્વ નું આકર્ષણ કરનાર, સર્વનું આકર્ષણ કરનાર. હે કૃષ્ણ, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ એટલે ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે એટલે દુઃખનું હરણ કરનાર, હે ભગવાન મારા તમામ દુઃખનું હરણ કરો. મુરારે એટલે મૂળ રાક્ષસને મારવા વાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદિ રાક્ષસોને મારો. હે નાથ એટલે તમે મારા નાથ છો, હું તમારો સેવક છું. આ ભાવથી હરિનામ સ્મરણ કરીએ, આવો બધા સાથે મળીને કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વાસુદેવ એટલે વસુ એટલે પ્રાણ, મારા પ્રાણ નું રક્ષણ કરનાર. હે ભગવાન મારું મન તમારા ચરણે અર્પણ કરું છું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. બહુ અદભુત ભાવાર્થ સાથે પ્રભુનામ સ્મરણ કર્યું હોય, એના સુંદર મજાના ભાવ સાથે અર્પણ કર્યું હોય, શ્રી રામ નામનું સ્મરણ કર્યું હોય, તો એ અચૂક જીવને તારે છે. દક્ષ પ્રજાપતિને 10,000 પુત્રો થયા. તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા આપી, પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતાં તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓને નારદજી મળ્યા. દક્ષના આ 10,000 પુત્રોને નારદજીએ કેટલાક કુટ પ્રશ્નો કર્યા છે, તેમાંથી થોડા પ્રશ્નો અને તેના જવાબો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન કર્યો છે, જ્યાં એક જ પુરુષ હોય છે તેવો દેશ કયો? તો જવાબ આપ્યો છે કે તેવો દેશ એટલે આ શરીર, એમાં ઈશ્વર પુરુષ રહેલો છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં એવી ગુફા કઈ? તો એનો જવાબ તરીકે આપ્યું છે, પ્રભુના ચરણ, પ્રભુના ધામ, ત્યાં ગયા પછી પાછું ફરાતું નથી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કોઈ કઈ? તો એના જવાબ રૂપે આપ્યું છે, આ સંસાર. સંસાર રૂપી નદી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને દિશાએ વહે છે. ચોથો પ્રશ્ન પૂછ્યો છે, માથે ચક્ર ફરે તે કયું? તો જવાબ આપ્યો છે, કાળચક્ર. આ કાળચક્ર બધાને માથે ફરે છે. નારદજીના કુટ પ્રશ્નો પર વિચાર કરી 10,000 પુત્રો મોક્ષ માર્ગે જવા પ્રવૃત્ત થયા. સર્વને નારદે સંન્યાસ લેવડાવ્યો છે. પોતાના આ પુત્રો પ્રવૃત્તિમાંથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા છે. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્ત પરાયણ થયા, તેથી ગુસ્સે થઈ દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં નારદને શાપ આપ્યો કે તમે એક ઠેકાણે રહી શકશો નહીં. નારદજીએ શાપને માથે ચડાવ્યો અને કહ્યું કે શાપને બદલે હું વરદાન આપું છું. હવે છોકરાઓ સંન્યાસ લે, એથી તમે ગભરાવો છો. તારે ઘેર કન્યાઓ પુષ્કળ થશે, સંન્યાસનો પ્રશ્ન જ નહીં રહે. શાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત. સહનશીલતા રાખવી એ જ સાધુતા છે. શક્ય એટલા સહનશીલ બનીએ એ સાધુતાની નિશાની છે. જે જળ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે એમનામાં રાગ દ્વેષ નહીં જાગે. તે પછી દક્ષને ત્યાં 7 કન્યાઓ થઈ છે, તેમાંથી અદિતિના ઘરે 12 બાળકો થયા.
તેમાંના એકનું નામ તોષ્ટા, પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો હતો, તેવામાં ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્ર સભામાં આવ્યા. દેવોના તથા પોતાના ગુરુ બૃહસ્પતિ પધાર્યા, છતાં તેનું સ્વાગત કરવા ઇન્દ્ર ઉઠીને ઊભો થયો નહીં. બૃહસ્પતિને માનની અપેક્ષા રાખે છે, બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે, ધનને નહીં. પોતાના અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્રી થશે. સંપત્તિમાં સાનમાન, સંપત્તિમાં સાનભાન ભૂલે છે તે દરિદ્રી ન થાય ત્યાં સુધી એનું સાનભાન ઠેકાણે આવતું નથી. આ ખરી તક જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું છે. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું છે. દેવો ગયા બ્રહ્મા પાસે. બ્રહ્માએ દેવોને ઠપકો આપ્યો, બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્રી થયા છો, માટે બ્રાહ્મણની સેવા કરો. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ તરીકે બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું, એવો બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ તો દેખાડો. બ્રહ્માએ કહ્યું, ત્વષ્ટા, પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ તે વિશ્વરૂપ. વિશ્વરૂપ સર્વમાં જળચેતનમાં ઈશ્વરનું દર્શન કરતો હતો. સોની આકારને મહત્વ આપતો નથી, માત્ર સોનું જ જુએ છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્વ આપતો નથી. વિશ્વરૂપી બ્રહ્મજ્ઞાની છે. કેવળ બ્રહ્મજ્ઞાની નહીં, બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મદ્રષ્ટિ રાખનારો જ બ્રહ્મોપદેશ આપી શકે છે, કરી શકે છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા છે. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું છે, તેથી દેવોને તેમનું રાજ્ય પાછું મળ્યું. વિશ્વરૂપનો આશ્રય કરી દેવો દૈત્યનો પરાભવ કરે છે. કામ ક્રોધ વગેરે દૈત્યોનો પરાજય પણ બ્રહ્મદ્રષ્ટિથી જ થશે. નારાયણ કવચ, કવચ એટલે બખ્તર. વીર પુરુષો લોખંડના બખ્તરને ધારણ કરે છે, તેમાં મંત્રાત્મક બખ્તર છે. જે આ મંત્રાત્મક બખ્તરને ધારણ કરે છે તેને નારાયણનો આશ્રય થાય છે. આ મંત્ર જાપ કરવા ઈચ્છનારે શરીરના પ્રત્યેક અંગનો ન્યાસ કરી મંત્રનો જપ કરવાના હોય છે. નારાયણ કવચની કથા કોઈ પણ સત્કર્મ કરતી વખતે પૂર્વ અને ઉત્તર દિશામાં મોઢું રાખીને કરવી. દક્ષિણ દિશામાં યમપુરીનો વાસ હોય અશુદ્ધ છે, એમ પશ્ચિમ દિશા પણ બહુ સારી નથી. મત્સ્ય મૂર્તિ ભગવાન જળની અંદર જળતંતુઓથી અને વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરવાવાળા હે વામન ભગવાન, સ્થળ ઉપર મારી રક્ષા કરો. અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સદા સર્વદા સર્વત્ર મારી રક્ષા કરો. આ નારાયણ કવચ મંત્ર સંસ્કૃતમાં ભણી મોઢે કરો. તેમાં છેલ્લો શ્લોક ખાસ કંઈ બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આનો પાઠ જરૂર કરો, ભગવાન તમારી રક્ષા કરશે. એમાં નિર્ભયતાનો પાઠ છે. સ્વપ્નમાં અનેક પ્રકારની ઉત્પત્તિ થાય છે, સ્વપ્નનો સાક્ષી કલ્પિત છે. જ્યારે જાગૃત અવસ્થામાં જે કંઈ દેખાય છે તે એકમાંથી નીકળ્યું છે. આ બધું જગત ઈશ્વર રૂપ છે એમ માનો તો મનુષ્ય નિર્ભય થાય છે. નારાયણ કવચે બ્રહ્મ વિદ્યા છે. વ્યવહારમાં સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી એનું સ્વરૂપ છે, એના મહત્વનું સ્વરૂપ છે. જેની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ છે એવા સંતની સેવા દુર્લભ છે. નારાયણ કવચને આધારે દેવોએ સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. વિશ્વરૂપનું મોસાળ દૈત્યકુળમાં હતું, પણ વિશ્વરૂપ સર્વનિષ્ઠ, સર્વમાં બ્રહ્મનિષ્ઠ રાખનારો હતો. રાક્ષસમાં તે ઈશ્વરના રૂપને જુએ છે, તેનો અભેદભાવ સિદ્ધ થયો હતો. તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહુતિ આપે છે. સર્વમાં હું છું, બીજો જે દેખાય તે પણ હું છું. આમ હું ને વ્યાપક છે બનાવો, આમ હું ને વ્યાપક છે તે બનાવો. હું ને સંકુચિત બનાવશો તો દુઃખી થશો, હું ને વિશાળ બનાવો. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થઈ કે રાક્ષસમાં પણ તે પરબ્રહ્મને જુએ છે, રાક્ષસની અંદર પણ પોતાને જુએ છે. વિશ્વરૂપની દ્રષ્ટિએ સુર અસુરનો ભેદ નથી. વળી પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી અસુરોને પણ યજ્ઞ ભાગ આપતા હતા.
ઇન્દ્રને તે ઠીક લાગ્યું નહીં. ઇન્દ્રાદિ દેવોમાં આવી બ્રહ્મભાવના ન હતી. ઇન્દ્રે ગુરુ દૈત્યોનો દૈત્યોને ભાગ આપવા કહ્યું તો ના પાડી છે. ઇન્દ્રે ગુરુને દૈત્યોને ભાગ આપવા માટે ના કહી છતાંય પણ ગુરુ માનતા નથી. ત્યારે ગુસ્સે થઈ ઇન્દ્રે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ સાંભળવા આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું છે. તે બોલ્યા કે હું યજ્ઞ કરીશ અને યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર ઉત્પન્ન કરીશ. થોડી ભૂલથી પણ કેટલું વિપરીત પરિણામ આવે છે. કારણ, સકામ કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કર્મ કરો. જગતમાં જે કંઈ કર્મ કરો તે ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. મારા માટે જગત શું બોલશે એવી આશા ક્યારેય રાખશો નહીં. જગતે તો રામજીની પણ નિંદા કરી છે. લોક કલ્યાણ ખાતર રામે માનવ શરીર ધારણ કર્યું તો અનેક પ્રકારનું સુખ દુઃખ પણ સહન કર્યું છે. તેમ છતાંય લોકોએ રામની પણ કદર ન કરી. મારા ભગવાનને ગમે તે રીતે મારે કરવું છે એમ નિશ્ચય કરો. મારા ભગવાનને જે ગમે તે મારે કરવું છે, ભગવાનને ગમે એવું જ કર્મ કરીશ, આમ નિશ્ચય કરો. નિષ્કામ કર્મમાં ભૂલ ચાલી જાય, સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે છે. પણ કોષ્ટાએ ધાર્યું કંઈ અને થયું કંઈ. યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. શબ્દ અર્થમાં ફરક થઈ ગયો. બોલવા ગયા હતા મારનારનું મરનાર થઈ ગયું અને ઇન્દ્રને મારનારના બદલે ઇન્દ્રના હાથે મરનારો પુત્ર થયો. વેદ મંત્રનો બધાને અધિકાર આપ્યો નથી. તેનું કારણ આ ઉચ્ચારમાં પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય. તે બ્રાહ્મણ જ અશુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે. ભાગવતમાં કર્મની નિંદા નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે અને કર્મને ગૌણ માન્યું છે તેવું નથી, પણ સકામ કર્મને ગૌણ માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય. મંત્રમાં ભૂલ થવાથી યજ્ઞ કુંડમાંથી વ્રતાસુર નીકળ્યો છે. વ્રતાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો છે. દેવોના અસ્ત્ર શસ્ત્ર ગળી જવા લાગ્યો છે. દેવો પરમાત્માને શરણે ગયા. પરમાત્માએ કહ્યું કે દધીચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો, તેથી જ આ વ્રતાસુર મરશે. સાથોસાથ ભગવાને દેવોને ઠપકો પણ આપ્યો છે કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માગવાને બદલે તમે આવી તુચ્છ વસ્તુ માગી છે. દધીચી ઋષિએ પોતાના અસ્થિ પ્રસન્ન થઈને આપ્યા છે. તેમાં પોતાનું દિવ્ય તેજ પ્રભુએ પધરાવ્યું છે, તેજ વજ્ર થયું છે. વ્રતાસુરને મારવા ઇન્દ્ર આ વજ્ર લઈ યુદ્ધ કરવા લાગ્યા છે. વ્રતાસુર એટલે ત્રાસ આપનારી વૃત્તિ. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય છે. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો ખૂબ દુઃખ થાય છે, ત્રાસ આપે છે. બહિર્મુખી વૃત્તિ એ જ વ્રતાસુર છે. માટે અંતર્મુખી બનો. તે દેવોને પણ ત્રાસ આપે છે બહિર્મુખી વૃત્તિ. વૃત્તિ બહિર્મુખ હોય તો કથામાં, કીર્તનમાં, સત્સંગમાં, દર્શનમાં ક્યાંય આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી મારો, કાપી નાખો. જ્ઞાનરૂપી કુહાડા વડે વિષય વૃત્તિઓ રૂપી વ્રતાસુરને મારો તો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન જ ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દ્રઢ નિષ્ઠા રાખો. ક્યાંય પણ સત્સંગ થતો હોય, ભાગવતનું પારાયણ થતું હોય તો બીજે બધેથી બુદ્ધિને હટાવી માત્ર એક ચિત્તે એ સત્સંગને, એ મહાપુરુષોના દિવ્ય ચિંતનને સાંભળો. દધીચી બ્રહ્મનિષ્ઠ છે તેથી તેના અસ્થિમાં પણ દિવ્યતા આવી છે. તમારા અસ્થિ એટલે તમારા સંપૂર્ણ સત્વ સાથે પ્રભુ ભજન કરો. એકાગ્ર થઈને પ્રભુ ભજન કરો. માળાના 1 કરોડ જપ થાય તો માળામાં દિવ્યતા આવે છે, ચેતનતા આવે છે. મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલશો નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય એમાં દ્રઢ નિષ્ઠા રાખી તેનો જપ કરો.
મૂર્તિ પણ બદલવી નહીં, માળાને પણ બદલવા નહીં, માળાને પણ બદલવી નહીં. તેમાં જે સ્વરૂપમાં રૂચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા રાખ, ભગવાન તેમાંથી પ્રગટ થશે. દધીચીના હસ્તીનું વજ્ર ધારણ કરી ઇન્દ્ર વ્રતાસુર સાથે યુદ્ધ કરવા ગયો. ઇન્દ્ર વ્રતાસુરનું ભયંકર યુદ્ધ થયું છે અને ઇન્દ્ર જીત્યો છે, પણ સાથી એના યજ્ઞમાંથી પેદા થયેલો વ્રતાસુર પુષ્ટિ ભક્ત છે. પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે, તેમાં નારાયણ છે, પણ ઇન્દ્રને દેખાતા નથી. પણ પુષ્ટિ ભક્ત હોવાથી વ્રતાસુરને પરમાત્મા દેખાય છે. તેથી પરમાત્માને હૃદયમાં અંગીકાર કરવા તે અધીરો બન્યો છે અને ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, તું મને જલ્દી વજ્ર માર, ભલે તારી જીત થાય, પણ તારા કરતા મારા ઉપર મારા ભગવાનની કૃપા વિશેષ છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ લૌકિક સુખ માટે ક્યારેય કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે લૌકિક સુખમાં દાન પ્રભુ મને આપવાના છે, તેથી વિઘ્ન આવ્યું છે. જેના ઉપર અસાધારણ કૃપા હોય છે તેને લૌકિક સુખ માટેનો પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી. માટે લૌકિક સુખની બહુ આશા ન રાખતા પરમાત્માના નામ સ્મરણ ઉપર આશા રાખજો. જે જીવ ભગવાન ઉપર સાધારણ કૃપા કરે છે તેને ભગવાન લૌકિક સુખ આપે છે. આથી પુષ્ટ ભક્ત વ્રતાસુર બોલ્યો છે, ઇન્દ્ર, તારી જીત થવાની છે, તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે, પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં જઈશ, જ્યાંથી મારું પતન ક્યારેય થવાનું નથી. તારું સ્વર્ગમાંથી પતન થશે, પણ મારું પતન થવાનું નથી. ભલે મને લૌકિક સુખ ન મળે, પણ હું તો ભગવાનના ધામમાં જઈશ. છેલ્લે વ્રતાસુર શ્રી હરિની સ્તુતિ કરે છે. વ્રતાસુરની સ્તુતિના વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના ત્રીજા શ્લોક ઘણા મહાત્માઓ આજે પણ આ પ્રાર્થનાનું રટણ કરે છે. હે હરિ, હું તો તમારા જ ચરણ કમળનું અનન્ય દાસાનું દાસ છું અને નવા જન્મે પણ એ જ રહું એવી મારી આ પ્રાર્થના છે. મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહો, મારી વાણી આપના જ ગુણોનું ગાન કરતી રહો અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહો. આપને છોડી હે પ્રભુ, સ્વર્ગલોક, બ્રહ્મલોક, ભૂમંડળનું રાજ્ય, રસાતળનું આધિપત્ય કે યોગની સિદ્ધિ, અરે જન્મ મરણના ફેરામાંથી મુક્તિની પણ મને ઈચ્છા નથી. મારે તો બધું જ તમારામાં આવી ગયું છે. પાંખો આવી ન હોય તેવા પક્ષીઓ, પાંખો ના આવી હોય તેવા પક્ષીઓના બચ્ચા જેમ માતાની રાહ જુએ છે, ભૂખ્યા વાછરડા જેવી રીતે પોતાની માતાઓની રાહ જુએ છે, પોતાની માતાઓની રાહ જુએ છે, અને યોગીઓની પત્ની પોતાના પતિને મળવા જેવી અધીરી બની રહે છે, તેવી રીતે હે કમલનયન ભગવાન, હે ભગવાન હરિ, મારું મન આપના દર્શન કરવા માટે તરફડિયા મારી રહ્યું છે. હે પ્રભુ, હું મુક્તિની ઈચ્છા કરતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપે મને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તેની પણ મને પરવા નથી. પરંતુ જ્યાં જ્યાં જે જે યોનિમાં મારો જન્મ થાય ત્યાં ત્યાં પ્રભુના લાડીલા પુણ્ય શ્લોક, ભક્તજનોનું મને સખ્ય મળી રહે, સંતોનું સંગ મળી રહે, ભગવત ભજન મળી રહે, એ ભગવાન હું એટલું જ ચાહું છું. જે લોકો તમારી માયાથી શરીર, ઘરમાં અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહ્યા છે, તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ન થાવ. ભાવ શરણાગતિની કેટલી અદ્ભુત પ્રાર્થના છે. જીવ જ્યારે દિન બનીને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુના શરણે જાય છે, ત્યારે પ્રભુ તેને જરૂર અપનાવે છે. વ્રતાસુરમાં કેટલું દૈત્ય છે તે કહે છે કે ભગવત સેવા કરવા માટે હું લાયક નથી, હું તો ભગવાનના દાસાનો પણ દાસ છું, તે દાસના દાસની પણ સેવા કરીશ, હું તો ભગવાનની સેવા કરનાર વૈષ્ણવોની સેવા કરીશ. દાસાનું દાસો વ્રતાસુર એક એક ઇન્દ્રિયને પ્રભુને સમર્પિત કરે છે, ભક્તિ રસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણ કીર્તન કરો, મારા કાન તમારી કથા સાંભળો, વગેરે વગેરે. ભક્તિ વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી, એટલે વ્રતાસુરને ભક્તિ કરી ઇન્દ્રનું રાજ્ય લેવાની કે મોક્ષની અપેક્ષા નથી. વ્રતાસુર કહે છે કે મને સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ્ય પણ હે દેવ જોઈતું નથી, ભોગ એ ભક્તિમાં બાધક બને છે. વ્રતાસુર કહે છે, મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તમારી સેવા કરું તે જ ફક્ત ને ફક્ત મારી ઈચ્છા છે.
તમારી સેવા કરું છું તે ફક્ત તમારા માટે કોઈ ભોગની કે કુળની આશા જ નહીં। આમ અપૂર્વ છે વ્રતાસુરની શરણાગતિ। જ્ઞાન વૈરાગ્ય વધે એટલે સર્વ ભગવાનમય લાગે છે। હવે હુંપણું પણ રહેતું નથી, જગતમાં માત્ર ને માત્ર ભગવાન જ રહે છે, તે સિવાય બીજું કાંઈ જ રહેતું નથી। હું રહેતો નથી, હુંપણું પણ ઈશ્વરમાં લીન થાય છે। શરણાગતિ વૈરાગ્ય વિના દ્રઢ થતી નથી। વૃત્રાસુર કહે છે કે પ્રભુ તમારા દર્શન માટે મને આતુર બનાવો। પરમાત્મા પૂરો પ્રેમ માગે છે, ભગવાનના દર્શન માટે કેવી આતુરતા હોવી જોઈએ એ એક રાક્ષસ બતાવે છે, વૃત્રાસુર બતાવે છે। પંખીના બચ્ચા જેવી, વાછરણા જેવી અને વીર હીણી પત્ની જેવી રોમ રોમથી બોલતી આતુરતા હોવી જોઈએ, વૃત્રાસુરમાં આજે એવી આતુરતા જાગી છે। જીવ પરમાત્માને પરિપૂર્ણ પ્રેમ આપતો નથી એટલે જીવ ઈશ્વરને ગમતો નથી। જીવ પ્રેમ આપે છે સ્ત્રીને, જીવ પ્રેમ આપે છે પુત્રને। મને એક જ ઈચ્છા છે, તમારા દર્શન માટે હું આતુર બને। છેલ્લે વ્રતાસુરે સત્સંગની માંગણી કરી છે, મને જો જન્મ મળવાનો હોય તો વૈષ્ણવના ઘરની ગાય થવા હું તૈયાર છું, મારું દૂધ પ્રભુના માટે વપરાય એ બસ છે। પશુ શરીરમાં પણ મને સત્સંગ મળે એ દેવી કૃપા કરજો। ભગવાન મુક્તિ જલ્દી આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી। જે જીવને ભક્તિ મળી છે તે ધન્ય છે। ભગવાન ભક્તિ આપે તો કોઈ વખત એમને ઘેર સેવક બનવું પડે છે। ભક્તિ સ્વતંત્ર પરમાત્માને પ્રેમના બંધનમાં પરતંત્ર બનાવે છે। તેથી ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી। પણ ભગવાન કૃપા કરે ત્યારે નાશવંત સંપત્તિ વગેરે આપતા નથી, પણ ભક્તિ આપે છે। ભક્તિ મળી હોય જીવનમાં, માનજો હું બહુ ધન્ય છું, મને ખૂબ ધન મળ્યું છે। ઇન્દ્રે વ્રતાસુરનો વ્રત કર્યો, વ્રતાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું, ભગવાને વ્રતાસુરનો ઉદ્ધાર કર્યો, પરમ પુષ્ટિ માર્ગનું આ દ્રષ્ટાંત છે। હવે પ્રશ્ન થાય છે કે આવો ભક્ત વ્રતાસુર રાક્ષસીઓનીમાં જન્મ્યો કેવી રીતે? વ્રતાસુરને શ્રીહરિમાં આટલી તીવ્ર ભક્તિ શેનાથી થઈ? એનો ખુલાસો કરતા સુખદેવજી કહે છે, એ રાજન વ્રતાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો, એનું એની રાણીનું નામ કૃતવૃત્તિ હતું, તેને સંતાન ન હતું। અહીં શબ્દાર્થ નહીં લક્ષ્યાર્થ લેવાનો છે। ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે તે જ ચિત્રકેતુ છે। આપણું મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે, કૃતિવૃત્તિ એ બુદ્ધિ છે, અનેક વિષયોનો મન વિચાર કરે છે, એમાં ચિત્રકેતુનો જન્મ થાય છે। જગતમાં બહારના ચિત્રો જે મનમાં ઠસી ગયા છે તે જ ભજનમાં વિઘ્ન કરે છે। ફરતા ફરતા અંગીરા ઋષિ એક દિવસ રાજાના ઘરે પધાર્યા છે। ચિત્રકેતુ રાજાએ અંગીરા ઋષિ પાસે પુત્રની માંગણી કરી છે। અંગીરા ઋષિ સમજાવે છે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે? બેટા પુત્ર ન હોય એ સારું છે, તારે ત્યાં છોકરો નથી એ જ સારું છે। પણ રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા એટલે એણે એવો દુરાગ્રહ કર્યો। અંગીરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો। રાજાને બીજી રાણીઓ હતી, ઈર્ષ્યાવશ ઓરમાન માએ બાળકને ઝેર આપ્યું અને બાળક મૃત્યુ પામ્યો છે। ચિત્રકેતુ એટલે કે કૃતિવૃત્તિ રડવા લાગ્યા છે, ચિત્રકેતુ અને કૃતવૃત્તિ રડવા લાગ્યા છે। તે સમયે નારદજી અંગીરા ઋષિને ત્યાં ગયા છે। પુત્રના મરણથી રાજા રાણીને વિલાપ કરતા જોઈ નારદજીએ ઉપદેશ આપ્યો છે, તમે પુત્ર માટે ન રડો, હવે તમે તમારા માટે રડો। આ પુત્ર તમારો હતો જ નહીં, આ પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી આવવાનો નથી। પુત્રના ચાર પ્રકારો કહેવામાં આવ્યા છે। એક પૂર્વજન્મનો વેરી, વેર વાળવા માટે પુત્ર તરીકે આવે છે તેને શત્રુપુત્ર કહે છે। બીજું પૂર્વજન્મનો લેણદાર, માંગણું એટલે કે ઋણ વસૂલ કરવા આવે છે તે ઋણાનુબંધી પુત્ર કહેવાય છે। ત્રીજું લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે, મા બાપ પાસે કંઈ માગે નહીં અને તેને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં, આવા પુત્રને ઉદાસીન પુત્ર કહે છે। અને લગ્ન થતાં જ એ ચાલી જાય છે, મા બાપની સેવા કરવા પણ રહેતો નથી। મા બાપ સમજે છે કે છોકરાને ચાર હાથ થયા તો મારી સેવા કરશે,
છોકરાને ચાર હાથ થાય તો મારી સેવા કરશે, પણ લગ્ન થયા પછી હાથ જેમ ચાર થાય છે તેમ પગ પણ ચાર થાય છે. આ ચાર પગવાળું કોણ, સમજી ગયા ને બધા? માટે માતા પિતાની સેવા જે ના કરે મહાન પાપી તે કહેવાય. અંતે આ દુનિયામાં અતિ દુઃખી થઈ નક્કી નરકમાં જાય. સાસુ સસરાને સંતાપતા જો આંતરડી એની કચવાય તે ઘર સારી સાચી ગૃહિણીનું ઘર નથી, શમશાન જ કહેવાય. ચોથું બતાવ્યું છે, પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે તો તે સેવક પુત્ર થઈને આવશે અને તમારે તમારી સેવા કરશે, એને સેવક પુત્ર કહે છે. માતા પિતાની સેવા પુત્રે કેવી રીતે કરવું જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત પુંડલિકનું આપ્યું છે. પુંડલિક માતા પિતાને સર્વસ્વ માની તેમની સેવા કરતો હતો. માતા પિતાની સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા છે. માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે, માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે, માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે. માં લક્ષ્મી નું સ્વરૂપ છે, પિતાજી નારાયણ નું સ્વરૂપ છે, માં દેવકી નું, માં રાધાજી નું, પિતાજી કૃષ્ણ નું સ્વરૂપ છે, માં પાર્વતીજી નું, પિતાજી શિવ નું સ્વરૂપ છે, માં સીતા નું તો પિતા રામ નું સ્વરૂપ છે. માટે રામ સ્વરૂપ માની એ માતા પિતાની સેવા કરો. માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે, એવું સમજે એ જ સાચું ધ્યાન છે. માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે. ઘણા કે અમે કુલદેવી ની સેવા કરીએ, અરે માં એ જ કુલદેવી છે. માં કુલદેવી છે, પિતા એ કુલ દેવતા છે. શ્રદ્ધાથી નિષ્ઠાથી દેવ ભાવે એનું પૂજન કરો, એને સન્માન આપો, એને પ્રણામ કરો, એની લાગણીને દુભવીએ નહીં તો એ જ સાચી સેવા છે. પુત્ર એ છે, શું થયું એ પુત્રથી? મા બાપ જેના ના ઠર્યા એ પુત્રથી શું થયું? તેનાથી મા બાપ ઠરતા નથી. એ સંપત્તિથી પણ શું થયું? એ સંપત્તિ ધૂળ સમાન છે જે ઘરમાં માતા પિતાની સેવા નથી કરવા દેતી. પુંડલિકનું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. કઈ રીતે સેવા કરવી જોઈએ, કઈ વૃત્તિથી સેવા કરવી જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત આ પુંડલિકનું દ્રષ્ટાંત છે. પુંડલિકે માતા પિતાને સર્વસ્વ માની આ પુંડલિક એમની સેવા કરતો હતો. માતા પિતાની આ સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા છે અને એને ત્યાં દર્શન આપવા પધાર્યા છે. માતા પિતાની સેવા જે કરે છે, દુનિયા આખીનું આકર્ષણ ભગવાન રામ અને કૃષ્ણ કરે છે, અને રામ અને કૃષ્ણનું પણ જો કોઈ આકર્ષણ કરતું હોય તો તે માતા પિતાની સેવા કરનાર બાળક કરે છે. માતા પિતાની પુંડલિકની આ સેવાથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા છે, તેને દર્શન આપવા પધાર્યા છે. ભગવાન આંગણે આવ્યા ત્યારે પુંડલિક માતા પિતાની સેવા કરતો હતો. માતા પિતા ક્રોધી છે, અવારનવાર એને ગાળો પણ બોલે છે, છતાં એ સેવા કરતો હતો. અવારનવાર એને તિરસ્કાર કરે છે, છતાં પણ દેવભાવથી આ પુંડલિક સેવા કરતો હતો. એક દિવસ એ માતા પિતાની સેવા કરતો હતો, ભગવાન એને ત્યાં આવ્યા છે, બહાર ઉભા રહ્યા છે. ભગવાન કહે છે, પુંડલિક હું તને દર્શન આપવા આવ્યો છું, દ્વાર ખોલ. ત્યારે પુંડલિક કહે છે, ઉભા રહો, મારા માતા પિતાની સેવા કરી લઉં, સેવા કરી લઉં પછી દ્વાર ખોલું છું. ભગવાનને બહાર ઉભા રાખ્યા છે. પુંડલિકની પરીક્ષા લે છે ભગવાન. ભગવાન કે મને બરાબર બહુ મોડું થાય છે, મારે બહાર જવું છે. તે વખતે પુંડલિકે એક ઈંટ ઘરમાં હતી, ઈંટ બહાર ફેંકી છે, આના ઉપર ઉભા રહો. પુંડલિક ભગવાનને કહે છે, માતા પિતાની સેવા પહેલા પછી તમે
આમ કહી ભગવાનને ઉભા રહેવા માટે એને પોતાના ઘરમાંથી બહાર ઈંટ ફેંકી છે. આ ઈંટ ઉપર આપ ઉભા રહો. ભગવાન સાક્ષાત આવ્યા તો પણ પુંડલિકે એની માતા પિતાની સેવાનું કાર્ય નથી છોડ્યું. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા એટલે ઈંટનું થયું વીટ અને એના ઉપરથી નામ પડ્યું વિઠોબા. બોલીએ વિઠોબા ભગવાન કી. આજે પણ વિઠોબા એ ઈંટ ઉપર ઉભા છે. ઈંટ ઉપર ઉભા રહેતા ભગવાનને થાક લાગ્યો. આ દરવાજો ખુલતો નથી એટલે કેળ ઉપર હાથ દઈને ભગવાન ઉભા છે અને આજ પણ પંઢરપુરમાં તેઓ કેળ ઉપર હાથ રાખીને ઉભા છે. પુંડલિકે ઉભા રાખેલા ત્યારના હજુ એમને એમ ઉભા છે. નારદજી ચિત્રકેતુ રાજાને સમજાવે છે કે આ તમારો દીકરો શત્રુપુત્ર તરીકે આવેલો તે મરણ પામ્યો એમાં દુઃખી થવાનું કોઈ કારણ નથી. સ્ત્રી ઘર ધન ઐશ્વર્ય વિષયો સમૃદ્ધિ સેવક મિત્રો સગા સંબંધી વગેરે શોક મોહ ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થાય છે અને થવાના છે. તેમાં કોણ કોનો સગો કોણ કોનો સંબંધી. જળના પ્રવાહમાં રેતીના કણો જેમ ભેગા થાય છે અને જુદા પડે છે તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તોય રાજાના મનને સાંત્વન ન થયું ત્યારે તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો છે. તેને કહેવામાં આવ્યું છે કે તારા પિતા તને યાદ કરે છે. ત્યારે કહે છે કે હું તો કોઈને ઓળખતો નથી, મારા તો હજારો જન્મ થયા છે, તેમાં તમે કયા જન્મના મા બાપની વાત કરો છો. આમ કહી તે જીવાત્મા ચાલ્યો ગયો છે. ત્યારે નારદજી કહે છે જેના માટે તું રડે છે ને તે તો તારી સામું જોવા પણ તૈયાર નથી. કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, હરે રામ 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 રામ, હરે રામ 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 સીતા 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 રામ રામ રામ. બોલો હરે રાધે હરે રાધે રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 રામ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ.